આજની આ રંગોત્સવનો દિવ્ય કાર્યક્રમ છે. આજે પુષ્પ દોલોત્સવ પણ કહેવાય, ફૂલ દોલોત્સવ પણ કહેવાય. આજે શ્રી નરનારાયણ દેવની જયંતિ, જે કાલુપુર અમદાવાદમાં સ્વયં શ્રીજી મહારાજે પ્રસ્થાપિત કર્યા છે, ભુજનગરમાં પણ સ્વયં શ્રીજી મહારાજે જે મૂર્તિઓની સ્થાપના કરી છે, જે બદ્રિકાશ્રમમાં કાયમ માટે બદ્રીનાથ ધામમાં બિરાજે છે, એવા શ્રી નરનારાયણ દેવ એમનું આજે પ્રાગટ્ય દિન પણ છે. વેદ ઉપનિષદ પુરાણો એમ કહે છે, પરમેશ્વર આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય એમના ચરણનો સ્પર્શ થાય, કોઈ એકાંતિક સંતોના ચરણનો સ્પર્શ થાય, આપ જેવા હરિભક્તોના ચરણનો સ્પર્શ થાય તો એ ભૂમિ તીર્થત્વને પામે છે. જે રંગ આપણી ઉપર આવે છે એ ભગવાન સ્વામિનારાયણ મને રંગે રંગી રહ્યા છે, એની પિચકારીના છાંટા મને મળી રહ્યા છે. આ ભાવના સાથે દર્શન કરીશું, રંગોત્સવને માણીશું, તો એટલું ચોક્કસ વિશ્વાસ સાથે કહીશ કે ભગવાન સ્વામિનારાયણના સમયમાં રંગોત્સવમાં ઉપસ્થિત ભક્તોને જે આનંદ આવ્યો હતો ને, એ જ આનંદ તમે અને હું પણ પ્રાપ્ત કરી શકીશું. રંગોત્સવ તો ઘણી જગ્યાએ થાય છે, સુશોભિત થાય, મજાના થાય, પણ તમને અહીંયા જેની પાસે કલ્યાણ લેવાનું છે એની ધજા આ વડતાલમાં ફરકે છે. અને તમે અહીં જ્યારે ઉત્સવ કરો ને ત્યારે તમે બધા ધન્ય બની જાઓ, યાદ રાખજો. તમે માગો કે ન માગો તોય તમને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મળે, મળે ને મળે, તમને નહીં તમારા સારા પરિવારને આશીર્વાદ. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં સૌ પ્રથમ રંગોત્સવ જોબન ભાયાના અતિ પ્રેમને આગ્રહને વશ થઈને કર્યો. બીજો કુબેરભાઈ પટેલ ઉર્ફે બાપુભાઈના પ્રેમ અને આગ્રહને વશ થઈને કર્યો. અને પછી તો ભગવાન સ્વામિનારાયણે બીજા ત્રણેક જેટલા રંગોત્સવ કર્યા. પરંતુ સ્વામિનારાયણ ભગવાનની કરેલી આ રંગોત્સવની લીલાને હરપળ જીવાત્મા યાદ કરે એના માટે સંતો જે પ્રમાણે આ મહેનત કરી અને આ તૈયારી કરી રહ્યા છે, બહુ હૃદયથી ધન્યવાદ આપવાનું મન થાય. અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠાનો અવસર આવ્યો તો આખા વિશ્વભરમાં ભારત વર્ષના અને તમામ ભક્તજનોના હૃદયનો જે ભાવ હતો આપણે બધાએ નિહાળ્યો છે. તે જ પ્રમાણે જ્યારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે તો આખા સ્વામિનારાયણ સંપ્રદાય બંને દેશ વિભાગ જેટલા પણ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરતા હોય, ભક્તિ કરતા હોય, ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયાસો કરતા હોય, એ તમામે તમામે તન મન અને ધનથી આ મહોત્સવમાં ભાગ લેવો એવી અમારી આપ સર્વ ભક્તોને ભલામણ છે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે અહીંયા ફૂલડોલનો ઉત્સવ કર્યો, આકાશની અંદર 33 કરોડ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી હતી અને આજે પણ આકાશમાં 33 કરોડ દેવતા અવકાશની અંદર આજે આ ઉત્સવને નિહાળવા આવ્યા જ છે. કારણ કે આ અક્ષરધામનો મધ્ય છે જ્યાં હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે.
કરોડો જન્મના શુક્રો જ્યારે ઉદય થયા હશે ત્યારે તમે આ ઉત્સવને નિહાળવા અહીંયા આવ્યા છો. અત્યાર સુધીના જેટલા ઉત્સવો સંપ્રદાયમાં ઉજવાયેલા છે એમાંનો શિરમોળ ઉત્સવ જો કોઈ ઉજવાશે તો એ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી વાલા ભક્તો. રંગ લગા હૈ હરિ સંગ ઓર તન મન મેં છાયા હૈ ગુલા પ્રીત લગી હૈ હરિ વરસે માટ ભર કે આયે હૈ સારે ભક્તન પ્રભુ કે માટ ભર કે આયે હૈ સારે ભક્તન પ્રભુ કે અસરંગ જાઉં મેં સંગત શ્રીજી કે અસરંગ જાઉં મેં સંગત શ્રીજી કે લાલ નીલે પીલે લાલ નીલે પીલે લાલ નીલે પીલે ભક્તિ કે રંગ મેં લાલ નીલે પીલે ભક્તિ કે રંગ મેં ખેલું હોરી મેં શ્રીજી કે સંગ મેં લાલ નીલે પીલે ભક્તિ કે રંગ મેં ખેલું હોરી મેં શ્રીજી કે સંગ મેં